लखतर તાલુકાના કારેલા ગામે ગ્રામજનો દ્વારા દબાણ કરવામાં આવ્યું। लखतर તાલુકાના કારેલા ગામે ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું દબાણ। કારેલા ગામે ઇન્દિરા આંબેડકર પ્રધાનમંત્રી આવાસના રોડ રસ્તા પર લોકો દ્વારા દબાણ। લખતર તાલુકાના કારેલા ગામે આવેલ ઇન્દિરા પ્રધાનમંત્રી આંબેડકર આવાસ યોજના પ્લોટ આવેલ છે ત્યાં અસામાજિક તત્વો દ્વારા રોડ રસ્તાઓનું દબાણ કરી જાહેર રસ્તો 20 ફૂટની જગ્યાએ 10 ફૂટ જેટલું રહેવા પામ્યું છે, જેથી સ્થાનિક લોકો દ્વારા અનેકવાર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત તથા લખતર મામલતદારને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કારેલા ગામના પરા વિસ્તારમાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે પરા વિસ્તારમાં રહેતા લોકો ત્રાહિમ માં પુકારી ઉઠ્યા છે અને અસામાજિક તત્વો દ્વારા કરેલા દબાણના કારણે વરસાદી પાણી નીકળવાનો રસ્તો પણ બંધ થતા રસ્તાઓમાં પાણી ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય લોકોમાં સેવાઈ રહ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે કારેલા ગામમાં આવેલા પરામાં અને ગામમાં તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવશે કે કેમ, એવા ગામના રહીશોમાં ચર્ચાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ, જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। મારું નામ શૈલેષભાઈ લખણભાઈ સડલિયા છે, હું કારેલા ગામનો વતની છું અને અમારા પરામાં અમારો જે પ્લોટ છે અહીંયા એટલું દબાણ છે, 30 ફૂટની બજાર છે અને એમાં અત્યારે 10 ફૂટની બજાર નથી દેખાય એમ ચોખ્ખું કે આટલું દબાણ કરેલું છે। અમે પંચાયતમાં અરજી આપી, એ પછી TDOનો હુકમ આવવા છતાં પંચાયતે કોઈ પણ નિર્ણય લીધો નથી, તો અમને આ નિર્ણય આપો અને પરામાં જેટલા પણ પરામાં કે ગામમાં ગેરકાયદેસર મીટર ઘણા મૂકાણા છે, લાઇટ ફિટિંગના મીટર ઘણા ગેરકાયદેસર રૂપિયા દઈને મૂકાણા છે, ગેરકાયદેસર હોય તે તાત્કાલિક ધોરણે ઉતારવાની અમે સરકારને માંગણી કરી છે। શું તમારું નામ? કનુબેન પછી ચમન વિરગાનિયા ચમનભાઈ। હા, શું તમારો પ્રોબ્લેમ છે? અમારે શેરીમાં પાણી ભરી રહે છે। શું કારણે ભરી રહ્યા છે? આખી બધી શેરીનું પાણી આગળ અમારો રસ્તો બંધ થઈ ગયો પાણીનો। કોને બંધ કર્યો છે? ઘરવાળા મકાનવાળા એમને। બરાબર, અહીંયા કાયદેસર પાણી જતું હતું પહેલા? પહેલા અમારું પાણી અહીંયા જતું હતું। એમને શું કર્યું? એટલે મકાન ચીણા છે કે વંડો વાયરો છે, શું કર્યું? વાળ દીધો, માટી આગળ નાખી દીધો, અમારે તો પાણી નો બંધ કરી ને છે। ટાઈમ પાણી ભરવાથી તમારે શું તકલીફ પડે? અમારે મસર થાય, અમારે નાના નાના બાળ બચ્ચા છે, અમારો છોકરો બીમાર પડે। ઓકે, શું નામ? મારું નામ વિજય વિરુંગામે અભુભાઈ માધુભાઈ। આ ગામના પરામાં પત્તા કેટલા વર્ષ થઈ ગયા, બાજુ ગામના સરપંચ કોઈ અમને કોઈ સારો નિર્ણય કાં કરી આપ્યો નહીં, મારા ખાતું ચોમાસામાં ગળાથી લઈને સાથે અમારે પાણી સુધી નીકળવું પડે છે અને એટલે કોઈ રસ્તો અહીં કાઢી એવો હોય નહીં, આ બધા વાળન બાળન બધાને ઢોરા બોરાને આવવા જવાનું થઈ મસુમાને કે બધી માર્ગ નીકળવો જોઈએ, અમારા અડી અરજી કરેલી છે, બધું કેટલું કરેલું પણ કોઈ હજુ જવાબ આવ્યો નહીં, કંઈ કરી આપતા નહીં કંઈ। રસ્તો ક્યાં છે? અમારો મેઇન રસ્તો અહીં કાઢ આવ્યો અમારે, બોલો, મારી પાસે જો રસ્તો છે ને એ કાંઈ દબાણ થઈ ગયેલું હોય ને એ કાઢી આપવાનો હોય, એટલી અરજી એટલી અમારી નિમણી છે બધાથી।